शेमारू में ऐप डाउनलोड करो अने जुओ नवी गुजराती फिल्मों अने मनोरंजक नाटकों। મનુષ્યના જીવનની ગતિવિધિઓ પર નિયંત્રણ રાખનારા નવ ગ્રહોને આ શાસ્ત્રીજીના પ્રણામ. ગ્રહ નક્ષત્રની અગળ વિકળ ચાલ ઉકેલી જીવન સંસારનું ગાડું ચલાવનાર આ શાસ્ત્રીના જીવન પર કૃપા દ્રષ્ટિ રાખજો પ્રભુ. દુઃખ મોકલો તો પાછલે બારણે ઘંટડી રણકાવતું સુખ જરૂર મોકલજો. ઓહો, આટલું જલ્દી મોકલ્યો? હલો હલો, શાસ્ત્રીજી છે? આપ એમની સાથે જ વાત કરી રહ્યા છો? હું મુખ્યમંત્રીની ઓફિસેથી વાત કરું છું. જુઓ શ્રીમાન, મેં કુંડળી જોવાનું બંધ કર્યું છે. આજે ચાલુ કરી દો, કારણ કે આજે રાત્રે તેઓ દિલ્હી જાય છે. તો શું હું જણાવું કે રેલવે ટિકિટ મળવાની છે કે નહીં? અરે, એમને પૂછું તો કે આ વર્ષે ચૂંટણી કયા પક્ષથી લડવી, પહેલી વાર કહી દો, પછી આવતા 5 વર્ષ સુધી દેખાશું જ નહીં, એટલે હેરાન નહીં કરીએ. માફ કરજો, તમારે સાથે મોટે અવાજે વાત કરવા બદલ મેં ખરેખર જ્યોતિષ જોવાનું બંધ કર્યું છે. ઓમ જપાકુસુમસમ કાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તે મોરી સર્વપાપગ્નમ પ્રણોદસ્મૈ દિવાકરમ પ્રણોદસ્મૈ દિવાકરમ પ્રણોદસ્મૈ દિવાકરમ. પત્યો ઇતિ શ્રી ચા ફટાફટ ગટગટાવમ, તત્પશ્ચાત તમે ને લાભુભાઈ બસ સ્ટોપ પર ગમનમ. આ પણ લાભુ છે ક્યાં, ઉઠ્યો કે નહીં? લાભુ બસ ચા નાસ્તા પાણી સમાપનમ, આ ક્ષણે નાવમ દોવમ ચાલુ મોશ્યમ. તું આ તારું કાઠિયાવાડી સંસ્કૃત બંધ કર ને આજનું છાપું લાવ. આજનું છાપું છે પછી વાંચનમ, પહેલા સોનકી છે કુંડળી જોઈ લ્યમ. જસુ, તું જાણે છે મેં કુંડળી જોવાનું બંધ કર્યું છે. એ તો ગામ વાળા માટે, ઘર વાળા માટે નહીં. અને મેં તો લાભુભાઈ ને કહી દીધું છે કે હવે જયારે આવો ને ત્યારે સોનકી ની કુંડળી હારે લેતા આવજો. જુઓ તો ખરા, એ ગાંડી નો બેડો પાર પડતો હો ને તો લાભુભાઈ નું જીવન સુધરી જશે. જુઓ તો જરા, એમાં પાછું કોઈ જ્યોતિષ માટેનો ફોન હોય તો. હા 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 હા, ખબર છે, છેલ્લા 2 વર્ષથી ફોન ઉપાડી ઉપાડીને આ જ જવાબ દીધા છે. હેલો શાસ્ત્રીજી, નથી, છેલ્લા 2 વર્ષથી એમણે કુંડળી જોવાનું બંધ કર્યું છે. કેમ? કારણ કે કુંડળી જોતા જોતા એમની પોતાની જ કુંડળીની જાગૃત થઈ ગઈ છે, એટલે હવે ફોન મૂકું. ત્યાં મુંબઈમાં રાનનો આનો આ ત્રાસ હતો, જે કોઈ પૂછે શાસ્ત્રીજી છે વરણનું પૂછ્યું છે, શાસ્ત્રીજી છે લગ્નનું પૂછ્યું છે, ને મુંબઈ છોડી ને અહીંયા વડોદરા આવ્યા, એ સ્ટેશનથી કેટલે દૂર ગામ ને ગારે રહેવા આવ્યા, પણ કોણ જાણે ક્યાંથી ને ક્યાંથી તમને ગોતી કાઢે. એ ગોતી લાવ્યો છું વિષ્ણુ, આ તો ઘરમાં ગરમ ગાંઠિયા ગોતી લાવ્યો છું. લાભભાઈ, તમે તો ગાયક હતા ને, જાદુગર ક્યાંથી થઈ ગયા? એટલે કે ઉપર હતા, બહાર ક્યારે ગયા? ભાભી, આ હવારના પોરમાં તમે મને ચારે નાસ્તો આપ્યો. હા, નાસ્તામાં હું પડવાળા ખારી જીભના પડ ઉખડી ગયા વિષ્ણુ. લે લાભુ, અહીંયા તો મારી જિંદગીના પડ ઉખડી ગયા છે. ભાભી, તમને તો ખબર છે આપણને બે ટંક જમ્યા વગર હાલે, પણ આ ગરમા ગરમ ગાંઠિયા ને તળેલા મરતા વગર નો હાલે. તો હું ખાતો આવ્યો ને તારી હાટું લેતો આવ્યો. હા ભાઈ લાભુ, પણ મેં ગાંઠિયા ખાવાનું બંધ કર્યું છે. મારા હિસાબે તો આને કુંડળી જોવાનું બંધ કર્યું હતું. હવે એ તો મોટો ત્રાસ છે, એમણે કુંડળી જોવાનું બંધ કર્યું ને જવાબ બધા મારે આપવા પડે છે.
આ ગઈકાલે આપણો વાળો મનુ ધોબીએ પૂછતો હતો. શું પૂછતો હતો? એ જ કે કાકા જ્યોતિષ નું કરે છે ને. લ્યો કાકી આ ધોયેલા કપડા લઈ લ્યો ને ધોવાના હોય દઈ દ્યો. હા કાકા સાચું કેજો, તમે જ્યોતિષ નું કરો છો ને? કાકા જ્યોતિષ નું નહીં પણ રદ્દી પેપર લેવાનું કામ કરે ચાલવા છે. હે તો કાકા એક કામ કરું, તમારે ત્યાં રદ્દી પેપર ની જગ્યાએ મારી બૈરી મૂકી જાઉં. આમે રદ્દી પેપર જેવી જ છે. લ્યા ભાઈ, હું અહીંયા મારીને પહોંચી નથી વળતો, તારી મોકલવા માંગે છે તું? પણ એ વાત જણાવો મને મનુ, કે તે શા પરથી ધારી લીધું કે હું જ્યોતિષ નું કરું છું? આ તમારા ગળામાં રુદ્રાક્ષ ની માળા ને માથે ધોળા ને પાછી તમારી હાલવા ચાલવાની સ્ટાઇલ એ બધી જ્યોતિષ જેવી જ છે. ને પાછું મોઢા પરનું તેજ તો જુઓ કાકી. મોઢાના તેજ તો એવું છે ને કે આપણા કાકા પોતાનું મોઢું વીમ પાવડર થી ઉઠકે છે. અને વીમ પાવડર ન હોય ને તો સર્ફ, સર્ફ ન હોય તો એરિયલ, ને ત્રણેય ન હોય તો ઓડોપી. કાલાય તસ્મૈ નમઃ. જો સંસ્કૃતમાં કઈક બોલ્યા આ કાકા, સંસ્કૃતમાં કઈક બોલ્યા. મનુ મનુ, કાકા સંસ્કૃતમાં કાલાય તસ્મૈ નમઃ નથી બોલ્યા, એ તો ગુજરાતીમાં બોલ્યા કે કાલેય પાછો આવજે, કાલેય પાછો આવજે. કાલે પાછા આવવા માટે શું કરવાનું? જવું પડે. હા તો આવડો મોટો દરવાજો છે, જાવ. ભાભી ભાભી, બાણે ભલે જ્યોતિષ જોવાનું બંધ કર્યું હોય પણ તમ તમારે ચાલુ કરી જ દો. કાલાય તસ્મૈ નમઃ. એમ નમઃ નમઃ ના કર્યા કરો. એક વખત હું જ્યોતિષ શીખી જઈશ ને તો ગામમાં તમારા કરતા આ જસુ નું નામ વધારે હશે. જસુ જ્યોતિષ વાળી, કેવું લાગ્યું તમને? બહુ સારું છે. બેન બેન, મારો હાથ જુઓ ને, મને બહુ તકલીફ છે. તકલીફ છે? બહુ દુઃખ છે ને? હા, જીવનમાં બહુ દુઃખ છે. હજુ તારે એક વર્ષ દુઃખ ભોગવવું પડશે. ઓહો હો, પછી? પછી દુઃખ ની આદત થઈ જશે. ખરા છે ભાભી, ખરા છે. ચાલો ચાલો, બસ હવે ધીરે હસો, નહી તો સોનકી જાગી જશે ને તારી યાત્રા અહીંયા જ પૂરી થઈ જશે. લાભુ, એવું બોલમાં વિષ્ણુ, એવું બોલમાં. એ તું તો જાણે જ કેટલાય વર્ષોથી યાત્રાએ જાઉં 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 કરતો તો, પણ અમારી ગાંડી હોનકી ને કારણે નીકળાતું જ નતું. હું આવો હમણાં? સાચું કહું ભાભી? હા આવું. આ તો તમે ને વિષ્ણુ મુંબઈ થી વડોદરા આવ્યા એટલે મને થયું કે હાશ, હવે મારો ઘોડો છૂટો છે. હાશ તો હાશ તો, મારી નિરાતે મારી દીકરીને અહીંયા મૂકી ને હું યાત્રાએ જઈશ. હા હા લાભુ, તારું જ ઘર છે ને, તું આરામથી યાત્રા કરી આવ. હા, અને જો પાછો યાત્રા જઈને સોનકી માટે નવી માં ન ગોતતો આવતો પાછો. હાય હાય, તમે શું? તારે શું? મારી વાત છોડ, તારે જરૂર હોય તો લેતો આવું. હવે રેવા દો રેવા દો, આ બીજી તમને નહીં પરવડે, આજ હારી છે. આ જસુ જેસી કોઈ નહીં યાર. હાલો ભાભી, ત્યાં હા ને લાભો, હાલો થોડુંક ભાથું છે, રસ્તામાં કામ લાગશે. ભલે, મારી દીકરીનું ધ્યાન રાખજો. ના નહીં રાખીએ. કા? કેવી વાત કરો છો? જેવી તમારી દીકરી એવી અમારી નહીં. હાશ, હવે મને નિરાત થઈ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ વિષ્ણુ. એ બાપુ, ખમા કરો માતાજી, ખમા કરો. પેલા મને ઈ કે, તું અહીંયા ઉપર સૂતી હતી ને, અહીંથી ક્યાંથી ગુડાણી? મેં જાગીને જોયું તો તમે નહોતા, એટલે મેં બારીની બહાર જોયું. ને તમે તો જાણો છો ને બાપુ, હું એક વાર આ ઉપરથી નીચે જઉં એટલે મને ઠેકડો મારવા તો જોઈએ. ઠેકડો મારે તો તને મન? લાભુ લાભુ લાભુ, અરે ના પાડી છે આને ઠેકડા મારવાની, હડકા બાળકા ભાંગી ગયા હોત તો. અરે ભાઈ, ઠેકડા મારવા એ તાકાત જોઈએ. કેમ સોનકી બેટા? એ આપણામાં બહુ તાકાત છે હો. એકવાર એક મે એક મોટા ઘટારાને આમ લાત મારીને ઉડાડી દીધો. અરે બાપ રે. પછી 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 એક હાથીને આમ પૂંછડીએથી ઝાલ્યો, એને આમ ગડ 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 ફેર્યો ને આમ ભંગાડી દીધો. ઓહ, પછી પછી ઓલા રમકડા વાળાએ મને બહુ માર્યો. હાય લોટ ઊંચ્યું ઊંચ્યું ભેટ ગરોળી. હાય હાય, ક્યાં છે? ભલે રે ભેટ ગરોળી. પેલા મને ઈ કે, તે આમને જય શ્રી કૃષ્ણ કહેરા? નથી કહેરા. હાલો હાલો, કરો જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બોલો જો બેટા, હું કોણ છું? તમારી બા છો. એ આ તારી બા છે? હા. કઈ રીતે? કા એમને એમને ગોળ ગોળ ચશ્મા પહેરા છે એટલે.
બાબુ ગોળ ગોળ ચશ્મા પહેરી કઈ બધી તારી બા નો હોય એ લાભભાઈ આમ સાઈડ ઉપરથી જુઓ તો તમારા ભાઈ ચંપા ભાભી જેવા નથી લાગતા તમે હું ભાભી એ ગાંડી આ વિષ્ણુ કાકા છે કોણ વિષ્ણુ કાકા હા અને આ કોણ ડેડ ગરોડી હે આય આય ગાંડી આ ડેડ ગરોડી નહીં જસી કાકી છે કોણ જસી કાકી હવે સાંભળ તારે છે ને થોડા દાડા આ લોકો અહીં રહેવાનું છે હા હું જાત્રાથી પાછો આવીશ ને ત્યારે તને લેતો જઈશ આ લોકો હારે આ કાળા ને ધોળા હારે બાબુ મન ન ભાવે અરે જો તને સમજાવીને લાવ્યો તો તને કાંડા વટી દા બાબુ તમે નહી હોતો મારી હારે પાચીકા કોણ રમશે પછી મને બોમ્બો મોલેના મંદિરે કોણ લઈ જશે પછી મો રોજ મારી હારે હું તું તું કોણ રમશે જશી કાકી રમશે હાય હાય હું તું 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 હું પણ પડી જશે તો એને ઉપાડશે કોણ કાકા તો તો યુકલી જશે એ બાબુ તમે નહી હોતો મન મન રોજ સવારે નદીએ નાવા કોણ લઈ જશે પછી મને દૂધ કેળા કોણ ખવડાવશે ને બાબુ તમે નહી હોતો મારો લાલ ગાભા કોણ ધોઈ આપશે લાભુ દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે પતી ગયું બાપુ આ કાકી ગાય છે કે ભેંસની જેમ ભામરે છે ચાલ જો 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 બીજું બીજું આવું ગીત સાંભળીને તો કોઈ માણસને ઊંઘ આવતી હોય ને ઈ મરૂડી જાય હા તારી સાચી વાત છે બીજું 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 જો ભાઈ બીજું પાક કરો છો બીજું ગાન હમણાવે છે હાલો બાપુ હાલો મારી મારી વાત બાપુ આ મોરલો ટાવ કે બાપુ આ દેવ દેવ આની કો રાની કો ઈ તો કાકા છે હવે તમે કળા કરવાનું બંધ કરો ને આગારીઓ જરા આગારીઓ જા દીકરા કે બાપુ તમે ઉભારીઓ એ સોનકી આ હવાના પોરમાં મોરલાની જોડ આવે છે હા તમે એમને ચણ નાખો ના નત નાખ શું કરો છો જસી કાકી પોતે તો ખાઈ ખાઈને ખડક્યું છે હાય હાય ઈ મોરને ભૂખ્યા રાખવાનો ના 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 જાઓ જઈને ચણ લઈ આવો હમણાં લઈ આવો દીકરા હમણાં લઈ આવો જલ્દી કાઈ વાંધો નહીં હું લઈ આવું હો જોસી કાકીને છે ને ત્રણ દિવસ સુધી ખાવાનું નહીં આપતા તો એને ખબર પડશે કે ભૂખ લાગે ને ત્યારે કેવું થાય હા લે 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 દીકરા આ ચણ નાખ લે એ બધું ના નાખી દેતી હો હું કઈ તમારી જેમ ગાંડી છું મને નહીં મને નહીં મોરને હવે પંખી થાશું તો મોર થાશુ તવ કો થઈ શામ શામ ગુંજ કરીશુ ની મુકટ ની શોભા કહેવાશુ મુકટ ની શોભા કહેવાશુ સરસ્વતી વસે છે ગળેથી નહીં મનથી વહે છે સુર ને એ પણ એના જેવા જ કપટ વિહોણા સુર આનો અવાજ તો કાનનું મત છે લાભાઈ હોય જ ને
ચંપાના ગુજરી ગયા બાદ હું જ્યાં ગાવા જતો ત્યાં હાળી મારી હારે ને હારે જ હોય. હવેલી એ ભજન ગાવા જાઉં ત્યાં હારે, નવરાત્રિમાં રાસડા ગાવા જાઉં ત્યાં હારે, પ્રભાત્યા ગાવા જાઉં ત્યાં હારે ને મરસિયા ગાવા જાઉં ત્યાં હારે. હાળી મારા બધે બધા સુર ગળી ગઈ છે વિષ્ણુ, મારા બધે બધા સુર ગળી ગઈ. ભગવાન એ ખરો છે ને, આ અવાજ સાંભળીને એમ થાય કે આવો અન્યાય. પણ લાભભાઈ, એની તબિયતમાં ફેર તો પડશે ને? પડશે, પડશે, જરૂર પડશે. નહીં વિષ્ણુ, સોનકીની બાબતમાં આશા રાખવી નિરર્થક છે, મને વિશ્વાસ નથી. અલે તને ગ્રહોના ગણિત માનતા આવડે છે? તું ઉકેલી શકે છે ગ્રહ નક્ષત્રોની લિપિ? તો પછી સોનકીના ભવિષ્ય માટે આટલો બધો અવિશ્વાસ તને શા માટે છે? કારણ કારણ ગાંડી હાટુ મેં હું નથી કર્યો. પૂજા પાઠ વ્રત ઉપવાસ સાધુ ફકીર પીર ઓલિયા ડોક્ટર હકીમ વૈદ બધું જ, પણ મારી આ ઘેલી એની એજ અને આખો જન્મારો આમ જ જશે. અશક્ય છે લાભુ, અશક્ય છે. જાતકના ત્રીજા સ્થાને રાહુ છે ને રાહુ શરીરને સૌષ્ઠવ આપે ને સાતમા સ્થાને ગુરુ છે. આ રાહુ અને ગુરુની યુતિ એના જીવનમાં ભયંકર ઉથલપાથલ મચાવશે. બની શકે, બની શકે સોનકીના પાગલપણાની માત્રામાં એ કદાચ. નહીં વિષ્ણુ, ખોટા દિલાસા નહીં આપ. સારા સારા ડોક્ટરોએ હથિયાર હેઠા મૂકી દીધા. કોઈ કરતા કોઈ તારણ નથી. ડોક્ટરોનું કહેવું છે કે જો આના લગ્ન થાય તો પુરુષ સ્પર્શને કારણે કદાચ ફરક પડે ખરો, કોણ કરે આવી ગાંડી હારે લગ્ન? હું કોના ઘરે માંગુ લઈને જવાનું? માંગુ તારે ઉમરે આવશે લાભો. સોનકીના જીવનમાં એવી વ્યક્તિ પ્રવેશશે જેની તને કલ્પના નથી. તારું જ્યોતિષ મને શિરોમાન્ય વિષ્ણુ, પણ સોનકીની બાબતમાં આ વિધાન તારો મિત્ર વિષ્ણુ નથી કરી રહ્યો લાભો. આ વિધાન કરી રહ્યો છે જ્યોતિર્વિદ વિષ્ણુ પિતાંબર શાસ્ત્રી. ગ્રહ નક્ષત્રોનું ગણિત જેનું જીવન રહ્યું છે ને જ્યોતિર્વિદ્યા જેની ઉપાસના. સોનકીના જીવનમાં એવી વ્યક્તિ પ્રવેશશે સોનકીના જીવનને નકશીખ બદલી નાખશે. એ સોનકીની નવી સૃષ્ટિનો રચયિતા હશે લાભો. ઓછળ લાગતી સોનકીની જિંદગીને આશાના દીપે ફરી પાછી પ્રજ્વલિત કરી ઉઠશે. બહુ જલ્દી પ્રવેશશે વ્યક્તિ એના જીવનમાં લાભો. જ્યોતિર્વેદ વિષ્ણુ પિતાંબર શાસ્ત્રીને મારા પ્રણામ. કાલાય તસ્મૈ. એ સોનકીનો ઘોડો આવી ગયો છે. આગાર્યો આગાર્યો. માતુ બાતુ ભટકાય તો નો ભરચુક. લાકડીની કાઠી કાઠીનો ઘોડો ઘોડાની પૂંછડી એ માર્યો અધોડો. દોડો 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 ઘોડો પૂંછડી ઉપાડી. એ વિલાયતી વાંદરા આગોગસ પાછું માતું માતું ભટકાશે ને તો હી મૂમ કરીને રાઈડ ઉપાડી. શટ અપ શટ અપ. પ્રિયા પ્રિયા પ્રિયા. એ તે પ્રિયાને જોઈ તે પેલી જોઈ છે? વો વો ઈ કૂતરો નહી ઘોડો છે. શટ અપ. ભૂંગળું વાયગું ભૂંગળું વાયગું. આને ભૂંગળું ન કહેવાય, આને મોબાઈલ કહેવાય. શું કહેવાય? મમ યા મિસ્ટર સ્મિથ, થેન્ક યુ. યા એવરી વેરી સેફલી. યા યા ધ જર્ની વોઝ કમ્ફર્ટેબલ. લાકડીની કાઠી કાઠીનો ઘોડો ઘોડાની પૂંછડી. યા પ્લીઝ ગો. નો નો, આઈ હેવ ગિવન ધેટ ફ્લાઇન. યા ઇટ ઇઝ ધેર ઇન ધ ઓફિસ. આઈ વિલ બી સેન્ડિંગ ધ ઈમેલ. યા ઓ શ્યોર, વાય નોટ. થેન્ક યુ. યા એન્ડ અનધર થિંગ, આઈ વિલ બી હિયર ફોર નેક્સ્ટ કપલ ઓફ વીક એન્ડ આઈ પ્રો. હેલો હેલો હેલો. રામનગર જામનગર પીપળિયા ગંભાળિયા નાની દ્વારકા મોટી દ્વારકા ઓત્રો બધા પીટેન. શટ અપ રોહન. તમે લોકો કેમ હસો? તમે લોકો હસો છો કેમ? વોટ ઇઝ સો ફની? ઈ તો ઘોડા ને ગધેડા ને એક હારે જોયા ને એટલે મને મારી સાથે લાંબો લાંબો ચોટલો ફૂલ ગધું ને રોયા ભમરાઓ આવે. તું ભી રે, તારી આવી મજાક કરવાની હિંમત જ કેમ થઈ મારી સાથે? અરે કોણ ને? રોહન બેસ અહીંયા. આપ બેસી જા તું અહીંયા.
એ વિલાયતી વાંદરા જો ના ના બહુ ફિસિયારી મારે છે કા મારે બાપુને આવવા દે તારા ઢીંડા ના ભંગાવું ને તો જોજે વોટ ઇઝ ઢીંડા આઈ ડોન્ટ નો જેના જોરે તું બેઠો છે ને ઈ પછી લઈ જઈશ તને મારા ગામે ને આપી આવીશ ઓલા અઘોરી બાવાની ન્યા જ ઈ કરી દેશે તારા માથે ટક્કો અને લગાડશે આખા શરીરે ભભૂત ને પછી લઈ જશે તને તને ગામમાં ભીખ માંગવા ને છલ્લે આવજે મારા દરવાજે લંગોટ પહેરીને રામ રોટી આપોને બેન દયા ધર્મ પ્રભુની જય આપી તારા ઢીંડે ડાઉ જાય જ કે તો ક્યાંથી લઈ આવો છો આવા લોકોને તમે ઘરમાં મમ્મી તેજ તેજ આને ચડાવી મૂકી છે રોહન તારે કઈ બોલવાનું ભાન છે તારા બાપુજીના બાળપણના દોસ્તાની આ દીકરી છે અને કેક તારા બાપુજી સાંભળી જશે ને તો ભારે થઈ જશે કમ ઓન રોહન શી ઇઝ અ મેન્ટલી રિટાર્ડ સો વોટ આવા લોકો માટે સિમ્પથી હોવી જોઈએ બિલકુલ નહીં મને આવા લોકો માટે બિલકુલ સિમ્પથી નથી અરે આવા ગાંડાઓને તો કાઢી મૂકવા જોઈએ રોહન કાલે ઉઠીને તારી આ માં ગાડી થઈ જાય તો કાઢી મૂકજો ને ઘરની બહાર મમ્મી આગોરે ચોંટમાં મમ્મી મમ્મી એક વાત કહું તું ગાંડી થઈ જઈશ ને તો આ તારો દીકરો પણ ગાંડો થઈ જશે રોહન તું ગાંડો થઈ જઈશ તો હું પણ ગાંડી થઈ જઈશ એક તારા બાપુજી જ રહ્યા આવે એ રોહન મને એ ન સમજાયું કે તું તો ગાંડો થઈ જઈશ પણ આ શેરી ગાંડી થઈ જશે બોલ 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 ત્યારે જ સમજી ગઈ કે રોહન યાને લગ્ન માં ઉપડ્યા છે અને એ છોડી હું અમથી અમથી તારા ઘર દેખાડવા લઈ ગઈ હતી હું કઈ એસ્ટેટ એજન્ટ છું સમજી લેવાનું કે બધું થઈ ગયું છે મમ્મી કન્ફર્મ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.